નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપણી સાથે હેતલ ભગત. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પાસે સંયુક્ત પાલિકા તંત્ર દ્વારા નવનિર્મિત કોઝવેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતથી નવા સર્કિટ હાઉસ તરફ અંદાજે 4.95 કરોડના ખર્ચે બનેલ કોઝવેનું લોકાર્પણ કરાયું છે. લોકોને તેમજ વાહન ચાલકોને પડતી હાલાકીને ધ્યાને લઈ પાલિકા તંત્ર દ્વારા નવો કોઝવે બનાવતા લોકોમાં આનંદની લાગણી ફેલાય છે, જેમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, પાલિકાના પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા, પૂર્વ પાલિકા પ્રમુખ વીરેન્દ્રભાઈ આચાર્ય સહિત પાલિકાના સદસ્યો અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકા દ્વારા અંદાજિત 5 કરોડના ખર્ચે બંધાયેલ સર્કિટ હાઉસ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ લોકાર્પણ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ શ્રી જીજ્ઞાબેન પંડ્યા, પૂર્વ ધારાસભ્ય શ્રી ધનજી કાકા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખભાઈ શ્રી વીરેન્દ્રભાઈ આચાર્ય વગેરે પદાધિકારીઓ અને શહેરીજનોની ઉપસ્થિતિમાં આજે આ બ્રિજનું લોકાર્પણ થયું છે. દાળમિલ રોડ બાજુથી કે સરકારી કચેરી, કલેક્ટર કચેરી હોય, એસપી કચેરી હોય કે જિલ્લા પંચાયત કચેરી હોય, મૂળી સાયલા ચોટીલા કે થાન બાજુથી આવતા લોકોને આ સર્કિટ હાઉસવાળો બ્રિજ ખૂબ જ ઉપયોગી બનશે અને ચોમાસાના સમયે પણ ઘણીવાર ફ્લડના કારણે ભોગાવો નદીમાં પાણી હોય ત્યારે આ બ્રિજ બબે ત્રણ ચાર દિવસ બંધ રહેતો હોય છે. એ કાયમી સમસ્યામાંથી એક સુખદ ઉકેલ આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગરના પ્રજાજનો પણ ખૂબ જ આ બ્રિજ શરૂ થવાથી ખુશખુશાલ છે અને આગામી દિવસોમાં ડેમ પાસે પણ આવો સરસ મજાનો 28 કરોડના ખર્ચે એક બ્રિજ બનવા જઈ રહ્યો છે. આમ અનેક વિકાસના કામો નગરપાલિકાના માધ્યમથી, ગુજરાત સરકારના અને ભારત સરકારના માધ્યમથી આ શહેરમાં થઈ રહ્યા છે. સાથે સાથે અમારા સૌ પદાધિકારીઓ માટે અને શહેરીજનો માટે મારે કહેવું છે કે અમારું સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાને સરકારે મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે, એનાથી અમે સૌ ખૂબ ખુશ છીએ અને આપના માધ્યમથી સરકારશ્રીને પણ અભિનંદન પાઠવીએ છીએ. રાજેશ બહુરાશી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.